विद्यार्थी मित्रों, हवे आपणे बहुज एक अगत्यनी घटना भणशुं के एटीपी नुं संश्लेषण वास्तविक रीते कई रीते थाय छे। तो एटीपी नुं संश्लेषण वास्तविक रीते रसायनाश्रुति अधितर्क प्रमाणे समझीशुं, केमियोस्मोटिक हाइपोथीसिस प्रमाणे समझीशुं। प्रकरण 14 नी अंदर विद्यार्थी मित्रों कणांक सूत्रमां ऑक्सीडेटिव फॉस्फोराइलेशन नी घटना अने त्यां पण तमे ईटीएस भणे अने ई वखत पण विद्यार्थी मित्रों आज सिद्धांत प्रमाणे एटीपी नुं संश्लेषण थाय छे। तो अहीं रसायनश्रुति अधितर्क समझिए पहला प्रकाश संश्लेषणनी प्रकाश प्रक्रियानी आ घटना बधाने खबर छे। चलो विद्यार्थी मित्रों आखो हरितकण छे, मानी लो आ थाइलेकोइड ना पण थाइलेकोइड्स एनी थप्पी ग्रेनम अभी अनेक ग्रेनमो हशे। ग्रेनमो ने एकबीजा साथे जोड़नारी रचनाने आंतर ग्रेनम पटल अथवा स्ट्रोमा लेमिली आ पटल ने आंतर ग्रेनम पटल रचना ने फक्त आंतर ग्रेनम અને એ પણ બની ગયા વિદ્યાર્થી મિત્રો કે સ્ટ્રોમલ લેમેલી આંતર ગ્રેનમ પટલ વાળા વિસ્તારમાં માત્ર ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન થાય, અને જ્યારે આ થાઇલેકોઇડ પટલ છે એને કે ગ્રેનમ પટલોમાં અચક્રીય અને ચક્રીય બંને ઘટનાઓ થાય છે, અને અચક્રીય ઘટના દરમિયાન તો પાણીનું વિભાજન પણ થશે, એનએડીપી પ્લસ નું રિડક્શન પણ થશે વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજન પણ ઉત્પન્ન થશે। चलो हम आटली ज बाबत ने अपने आ रीते एक थाइलेकोइड नी कल्पना करी। तो याद रखो आखो विद्यार्थी मित्रों थाइलेकोइड पटल छे, थाइलेकोइड पटल अने आ थाइलेकोइड पटल ना वच्चे नो भाग थाइलेकोइड अवकाश, आ बाहर नी तरफ जे कई जग्या छे एने मारे कहेवाय स्ट्रोमा। तो हवे समग्र घटना माटेना જે વિવિધ પ્રકારના પ્રોટીન સંકુલો એ થાઇલેકોઇડ પટલમાં આવેલા છે અને ત્યાં આખી ઘટનાને હવે આપણે સમજીએ અને એ પણ એટીપીના સંશ્લેષણ માટે। તો હવે વિચારશું આપણે કે એટીપીના સંશ્લેષણ માટે 2H+ અથવા પ્રોટોન્સ ગાળન્સ કઈ રીતે સર્જાય તે વિચારીએ। તો ત્રણ બાબતે પ્રોટોન ગાળન્સ સમજાય। હવે ગાળન્સ એટલે વિદ્યાર્થી મિત્રો એક જગ્યાએ વધુ હોવું એક જગ્યાએ ઓછું, અહીં પ્રોટોન નું પ્રમાણ વધવું, થાઇલેકોઇડ અવકાશમાં પ્રોટોન નું પ્રમાણ વધવું, અને આઉટસાઇડ થાઇલેકોઇડ ની બહાર સ્ટ્રોમામાં પ્રોટોન નું પ્રમાણ ઓછું હોવું, આ એક પ્રકારનો પ્રોટોન ઢાળવંશ થયો કહેવાય વિદ્યાર્થી મિત્રો। ઢાળવંશ વધુ થી ઓછા તરફ પ્રોટોન આવવા માટે પ્રયત્ન। તો અહીં પ્રોટોન કેવી રીતે વધે અને એની પ્રોટીન નું પ્રમાણ નિમ્ન કેમ રહે તો વિચારીએ। ચલો એક બાબત બધાને જાણવા છો કે થાઇલેકોઇડ પટલની અંદરની તરફ અંદરની સપાટીએ PH2 જ્યારે પ્રકાશ શોષે છે ત્યારે એમાં ઇલેક્ટ્રોન પાછા ધકેલવા માટે પાણીનું વિઘટન થાય છે। વિઘટન ક્યાં થશે? થાઇલેકોઇડ પટલની અંદરની સપાટીએ, અને થાઇલેકોઇડ પટલની અંદરની સપાટીએ પાણીનું વિઘટન થાય એટલે ઇલેક્ટ્રોન PH2 માં પાછા જાય, ઓટુ વાતાવરણમાં જતો રહેશે અને પ્રોટોન્સ આ રીતે એમાં ઉમેરાવાના એક। ચલો બીજું કારણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે PH2 માંથી નીકળેલા ઇલેક્ટ્રોન ક્યુમાં થી એ ઇલેક્ટ્રોન આવા વિવિધ ઇલેક્ટ્રોન વાહકો દ્વારા વહન પામીને સેવટે PS1 માં જાય છે। તો ટુ માંથી નીકળેલા ઇલેક્ટ્રોન ક્વિનોન માં ગયા, ક્વિનોન માંથી પ્લાસ્ટો ક્વિનોન માં, ત્યાંથી સાઇટોક્રોમ F માં, ત્યાંથી PC પ્લાસ્ટોસાયનિન માં અને પછી PS1। એમાં વિદ્યાર્થી મિત્રો બધા ઇલેક્ટ્રોન વાહકો છે પણ એમાંનો PQ છે
ये हाइड्रोजन वाहक तरीके वर्ते अने पीक्यू शू करशे तो थायलेकोइड पटल में रहेला थायलेकोइड पटल नी बहार रहेला स्ट्रोमा में रहेला प्रोटोन ने ग्रहण करशे इलेक्ट्रॉन ग्रहण करशे अने परिणामे PQS2 बनशे PQS2 बनी अने फरी पाछे एनु ऑक्सीडेशन थशे एटले PQ अने इलेक्ट्रॉन पाछा आगळ वधशे अने आ रीते पुनः पाछा प्रोटोन बहार थी प्रोटोन आम धकेलवानी क्रिया तो याद रखो अहीं थी तो इलेक्ट्रॉन विद्यार्थी मित्रों आ प्रोटोन अने इलेक्ट्रॉन बन्ने स्वीकारी PQ PQS2 मां फेरवाय फरी पाछा PQ अने इलेक्ट्रॉन आगळ प्रोटोन अंदर अने आ रीते इलेक्ट्रॉन परिवहन થતું હોય છે તો જો આ રીતે અહીં પ્રોટોન બીજી રીતે તો સેકન્ડ તો આપણે જાણીએ છીએ કે PQ એ ઇલેક્ટ્રોન વાહક અને હાઇડ્રોજન વાહક અથવા તો ગ્રાહક તરીકે વર્તી તરીકે વર્તે છે અને ઇલેક્ટ્રોન ને થાઇલેકોઇડ અવકાશમાં મુક્ત કરે માં મુક્ત કરે પછી ઇલેક્ટ્રોન ને આગળ વહન ઇલેક્ટ્રોન નું આગળ વહન થાય એટલે કે આગળ વહન થવું એટલે ત્યાંથી સાઇટોક્રોમ F તરફ વહન થવા દેશે અને એના પરિણામે વિદ્યાર્થી મિત્રો પ્રોટોન્સ વધશે ચલો બંને કારણોસર પ્રોટોન વધ્યા છે અને ત્રીજું કારણ કે ભઈ થાઇલેકોઇડની બહાર એને કે સ્ટ્રોમામાં જે પ્રોટોન હોય છે પ્રોટોન H+ એ પ્રોટોન વિદ્યાર્થી મિત્રો NADP સાથે જોડાઈને જ્યારે ઇલેક્ટ્રોન જશે ત્યારે NADPH+ અને આની સાથે પ્રોટોન જોડાવાને લીધે તો વિદ્યાર્થી મિત્રો થાઇલેકોઇડ ની બહાર અથવા સ્ટ્રોમામાં જે પ્રોટોન છે પ્રોટોન કોની સાથે NADP+ સાથે જોડાય છે પરિણામે અહીં પ્રોટોન સંકેન્દ્રણ એ પ્રોટોન સંકેન્દ્રણ નિમ્ન ઓછું રહે છે તો આ ત્રણ કારણો સર વિદ્યાર્થી મિત્રો આ બે કારણો સર પ્રોટોન અંદરની તરફ વધે પાણીના બંધનથી વધે અને PQ દ્વારા પ્રોટોન અંદર આવે આ બે કારણો અને થર્ડ કારણ કે ભઈ બહાર પ્રોટોન કેમ ઓછા તો એ NADPના રિડક્શનમાં વપરાય એટલે બહારની તરફ પ્રોટોનનું સંકેન્દ્રણ નિમ્ન ઓછું અંદરની તરફ વધારે તો ચલો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રોટોનનું એક સંકેન્દ્રણ વધે હવે પ્રોટોનનું આ સંકેન્દ્રણ વધે એટલે પ્રોટોનનો અહીં પ્રમાણ વધે પ્રોટોનનો ઢાળ થયો વધુથી ઓછા તરફ તો હવે જ્યારે આ ઢાળણ સર્જાય એ ઢાળણ સર્જવા માટે કોને કોને ભાગ ભજવે તો આ ઢાળણ માટે એક તો પટલ હોવું જોઈએ પટલ મે રચના હોવી જોઈએ બીજી વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આવા જે PQ જેવા પ્રોટોન પંપ પણ કહેવામાં આવે છે પંપ હોય ત્રીજો કે અહીંથી પ્રોટોન બહાર નીકળી શકવા માટે આવી રચના જેને આપણે ATP સિન્થેટેજ ઉત્સેચક કહેવાય છે ATP સિન્થેટેજ ઉત્સેચક તો ચલો ત્રણ મહત્વની બાબત છે વિદ્યાર્થી મિત્રો પટલમય રચના હોવી જોઈએ PQ જેવા પ્રોટોન પંપ જે પ્રોટોન ને અંદર લાવે સેકન્ડ બાબત વિદ્યાર્થી મિત્રો ATP સિન્થેટેજ જેવો ઘટક જે પ્રોટોન્સ ને આ રીતેમાંથી બહાર જવા માટે ભાગ ભજવે તો આમ ડાલોન્સ માટે આ રચનાઓ અનિવાર્ય છે અને હવે એના પછીની વાત કરીએ તો ચલો પ્રોટોન બહાર નીકળશે એટલે શું થશે તેની વાત આ પ્રોટોન ડાળોન્સ કઈ રીતે સર્જાય વાત કરી
त्रण छे। डायोन्स प्रोटोन डायोन्स माटे શું અનિવાર્ય છે એની વાત કરી અને હવેનો મુદ્દો આપણે વિચારીએ પ્રોટોન ડાળન્સ તૂટતા હવે પ્રોટોન ડાળન્સ તૂટવા માટે ખાસ યાદ રાખજો एटीपी सिंथेटेज उत्सेचक एमा भाग भजवे सिंथेटेज उत्सेचक आ एटीपी सिंथेटेज उत्सेचक ना बे भाग एक ने कहेवामां आवे छे CF0 अने बीजा ने CF1 आ पटलमां थायलेकोइड पटलमां अने आ पटलनी बहार तो चलो आ रहे CF0 અને આ પટલની અંદર આવેલો આખો ભાગ CF1 CFO એ પટલમાં આવેલો કેનાલ તરીકે વર્તનારો પોલો ભાગ છે પણ જ્યારે CF1 માંથી નીકળે બહાર સોરી તો આ રહ્યો ભાગને CF0 આ CF1 આઉટસાઇડ CF1 અને અંદરની તરફ છે પટલમાં એ CF0 હવે CF1 માંથી નીકળે ત્યારે વિદ્યાર્થી મિત્રો ઊર્જા મુક્ત થાય ચલો હવે જ્યારે પ્રોટોન જ્યારે CF1 માંથી પસાર થાય ત્યારે ઊર્જા મુક્ત થાય અને એડીપી સાથે અકાર્બનિક ફોસ્ફેટ જોડાય એટીપી બને એટલા માટે અહીં એડીપી સાથે અકાર્બનિક ફોસ્ફેટ જોડાય એટીપી બને એટીપીના નિર્માણ સાથે આખું સંકુલ સંકળાયેલું છે માટે આપણે આ સંકુલનું નામ આપ્યું છે એટીપી સિન્થેટેજ ઉત્સેચક એ સંકુલના બે ભાગ પડે પણ પ્રોટોન ડાળસ તૂટે એટલે પ્રોટોનનું સંકેતણ એ બહુ જ ઊંચું વધી જાય અને હવે સ્વાભાવિક છે કે પ્રોટોનનું ઊંચું સંકેતણ થતા બધાને ખબર છે કે pH મૂલ્ય ઘટે બીજા શબ્દમાં એસિડિકતા વધે હા તો વધે ત્યારે જ્યારે થાયલેકોઇડ અવકાશમાં પ્રોટોનનું પ્રમાણ ઊંચું હોય ત્યારે pH મૂલ્ય ઘટશે એસિડિકતા વધશે અને હવે જ્યારે આ ઉચ્ચ પ્રમાણમાંથી નિમ્ન તરફ તરફ પ્રોટોન ભાગે તો ક્યાંથી ભાગશે તો આવા એટીપી સિન્થેટેજ ઉત્સેચક સંકુલ દ્વારા અને ત્યારે જ્યારે એ બહાર નીકળશે વિદ્યાર્થી મિત્રો ત્યારે CF1 માંથી જ્યારે નીકળે બહાર ત્યારે ઊર્જા મુક્ત થાય શક્તિ મુક્ત થાય એના વડે એડીપી સાથે ફોસ્ફેટ જોડાઈને એટીપી બને હવે જે કંઈ આ પ્રોટોન મુક્ત થાય વિદ્યાર્થી મિત્રો એ પ્રોટોન કોતો રિડક્શનમાં કોતો આવા પ્રોટોનને પુનઃ પકડીને વિદ્યાર્થી મિત્રો પુનઃ પકડીને પાછા અંદરની તરફ ધકેલવાની અને આવી ક્રિયા સતત ચાલુ રહે તો રિયલી આપણે ભણ્યા હતા કે આમાં જે આમ ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે એટીપી બને અને આપણને ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર વાસ્તવમાં એ રીતે એટીપી બનતા નથી એટીપી બનવા માટે થાયલેકોઇડ અવકાશમાં પ્રોટોન ડાળન્સ વધવું પ્રોટોન ડાળન્સ વધવા માટેના બે કારણો એક પાણીનું વિઘટન અને બીજું પીક્યુ દ્વારા પ્રોટોન અંદર આવવા અને બહાર પ્રોટોનનું ડાઉન પ્રમાણ નિમ્ન પ્રમાણ રહેવા માટે બહારના પ્રોટોન એનએડીપી પ્લસ સાથે જોડાઈ જાય છે માટે બહાર પ્રોટોનનું પ્રમાણ નિમ્ન એટલે એક પ્રકારનો પ્રોટોનનો ઢાળ સર્જાય છે હવે જ્યારે પ્રોટોનનો ઢાળ વધુ સર્જાય ત્યારે પ્રોટોન બહાર નીકળવા પ્રયત્ન કરે ત્યારે એટીપી વડે એટીપીનું નિર્માણ થાય અને એમાં જે સંકુલ છે જેને આપણે એટીપી સિન્થેટાઇઝ કહીએ છીએ તો હવે વિદ્યાર્થી મિત્રો એ તમે સમજી શકો કે પ્રોટોન ડાળન્સ માટે બે અલગ પાર્ટ પાડવા માટે પટલ હોવું અનિવાર્ય છે પટલ હોવું અનિવાર્ય પ્રોટોનને પકડીને લાવનારા આવા પીક્યુ હોવા જોઈએ પીક્યુ જેવા ઘટકો અને થર્ડ પ્રોટોન અહીં આવે એને બહાર નીકળવા માટે શું જોઈએ તો એટીપી સિન્થેટિક ઉત્સેચક પણ જોઈએ તો પ્રોટોન ડાળન્સ સર્જવા માટે આ ઘટકો અનિવાર્ય છે
અને ટારવાંશ તૂટે ત્યારે એટીપી બને. હવે વિદ્યાર્થી મિત્રો તમે કણાભ સૂત્રમાં પણ આપણે આ ભણી ગયા. કણાભ સૂત્રની અંદર યાદ હોય તો આંતરપટલ અવકાશમાં પ્રોટોન સંકેન્દ્રણ વધતું હતું. સંકેન્દ્રણ ઊંચું જ્યારે મેટ્રિક્સમાં હરિત કણ આધાર કણાક સૂત્ર આધાર મેટ્રિક્સમાં પ્રોટોન સંકેન્દ્રણ નીચું હતું. નીચું યાદ રાખજો આગળ કણાભ સૂત્ર ની અંદર આવું બને છે. હવે વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે કે કણાભ સૂત્ર નામની અંગિકા, ચલો કલ્પના કરો અને આ રીતે આવો અંતરની તરફ આવેલું અંતઃપટલ, ચલો આને આપણે મેટ્રિક્સ કહેતા હતા. આ બાહ્ય પટલ થઈ ગયું, આ અંતઃપટલ થઈ ગયું, આંતરપટલ અવકાશ. એટલે વિદ્યાર્થી મિત્રો આ એટલે અહીં પ્રોટોનનું સંકેન્દ્રણ અહીં વધતું હતું, જેમ હરિત કણના થાઇલેકોઇડ પોલાણમાં પ્રોટોનનું સંકેન્દ્રણ વધે તો કણાભ સૂત્રમાં પ્રોટોનનું સંકેન્દ્રણ અહીં વધે. આવા જે ઉત્સેચકના સંકુલ સિન્થેટિક ઉત્સેચકના સંકુલ અહીં હતા, આ રીતે આવેલા હોય, અહીંથી આમ પ્રોટોન બહાર નીકળતા હતા, એટીપી બનતા હતા. આવી આપણે ઘટના 14મા ચેપ્ટરમાં ભણી ગયા અથવા તો આપણે ભણશું. તો કણાભ સૂત્રની અંદર પણ પ્રોટીન ઢાળણ પ્રોટોન ઢાળણ સર્જાય છે, અહીં પણ સર્જાય છે. ત્યાં પ્રોટોન ઢાળણ પ્રોટોનનું સંકેન્દ્રણ વધારે, ત્યાં આંતરપટલ અવકાશમાં, અને મેટ્રિક્સમાં પ્રોટોનનું સંકેન્દ્રણ નીચે, એટલા માટે ઢાળણ છૂટે ત્યારે આ દિશામાં અને એટીપીનું નિર્માણ, જેને આપણે ત્યાં ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન તરીકે પણ ઓળખતા.